વેલકમ બે. તો આપણે એસિમ્પ્ટોટિક નોટેશનના એક્ઝામ્પલ્સ જોતા રહીએ છીએ. તેમાં પ્રિવિયસલી આપણે જોયેલું કે તમને બે ફંક્શન આપેલા હતા અને એના ઉપરથી ઓમેગા થીટા અથવા તો બીગો આ રિલેશનમાંથી શું આવશે તમારે લખવાનું હતું. દેન બીજું એક્ઝામ્પલ આપણે જોયેલું કે સિમ્પલ તમને એક ફંક્શન આપેલું હતું અને આ ફંક્શન ઉપરથી તમારે કોમ્પ્લેક્સિટી ફાઇન્ડ આઉટ કરવાની હતી અને આવું કંઈક તમને એસાઇનમેન્ટ બી આપેલું. તો હવે આનો એક થર્ડ ટાઈપના એક્ઝામ્પલ્સ છે કે જે જનરલી એક્ઝામમાં બહુ પૂછાયેલા નથી બટ આપણા સિલેબસમાં છે અથવા તો આપણે થ્રુ આઉટ ધ સેમિસ્ટર આ જ વસ્તુ કરવાના છીએ તો કદાચ એવું પૂછાઈ જાય તો આપણને આવડવું જોઈએ. તો આ ટોપિકનું નામ છે ફ્રીક્વન્સી કાઉન્ટ. એટલે કે પ્રોબ્લેમ શું થાય છે કે આપણી પાસે રેડીમેડ આવું કોઈ ફંક્શન નહીં આપે કે ભાઈ આ ફંક્શનની ફ્રિક્વન્સી સુધી આ ફંક્શનની કોમ્પ્લેક્સિટી શું છે. તમારી પાસે શું હશે, એક અલ્ગોરિધમ હશે. હવે આ અલ્ગોરિધમ છે એ અલ્ગોરિધમ ઉપરથી તમને એનું ફંક્શન બનાવતા આવડવું જોઈએ કે તમને આ ફંક્શન બનાવતા આવડશે તો એના ઉપરથી તમે એની કોમ્પ્લેક્સિટી ફાઇન્ડ આઉટ કરી શકશો. બટ કયા અલ્ગોરિધમનું કયું ફંક્શન છે એ આપણને ખ્યાલ આવવો જોઈએ. તો એ ફંક્શન કઈ રીતે મળે આપણને, તો કે એકચ્યુઅલી પ્રેક્ટિકલી જ્યારે બી તમે કોઈ પણ પ્રોગ્રામ પરફોર્મ કરતા હોય તો પ્રેક્ટિકલી જુઓ તો 0.2 માઇક્રોસેકન્ડ કે 0.3 માઇક્રોસેકન્ડમાં કોઈ પણ અલ્ગોરિધમ કામ કરે. ફોર એક્ઝામ્પલ, એ નામનો સોર્ટિંગનો અલ્ગોરિધમ છે ને બી નામનો. હવે એ અને બી અલ્ગોરિધમ રહ્યા, એ તમે એને 10 ઇનપુટ આપો તો માઇક્રોસેકન્ડમાં એ આનું સોલ્યુશન આપી દેશે. તો હવે તમે કઈ રીતે કહી શકો કે બેટર વન કયો છે? તો એના માટે તમારે થિયરેટિકલી પ્રૂવ કરવું પડે કે આ બેટર છે ને આ બેટર છે. પણ થિયરેટિકલી તમે પ્રૂવ ક્યારે કરી શકો કે જ્યારે તમારી પાસે એનું ફંક્શન હશે અને ફંક્શન ઉપરથી ખબર પડે કે આની કોમ્પ્લેક્સિટી સપોઝ કે એન સ્ક્વેર છે અને આની કોમ્પ્લેક્સિટી એન છે તો આ ફંક્શન બેટર છે. બટ આ વસ્તુ મળે કઈ રીતે? તો એ વસ્તુ તમને મળશે ફ્રિક્વન્સી કાઉન્ટ ઉપરથી. તો આપણે એક જોઈ કે સપોઝ કે આપણી પાસે કોઈ આવો અલ્ગોરિધમ છે, તો આ અલ્ગોરિધમ ઉપરથી હું ફંક્શન કઈ રીતે બનાવી શકું. તો આમાં આપણે જોવાનું શું છે કે આપણા અલ્ગોરિધમમાં કયું સ્ટેટમેન્ટ કેટલી વખત રન થશે. ફોર એક્ઝામ્પલ, અહીંથી સ્ટાર્ટ કરી તો આ જે સ્ટેટમેન્ટ છે ઇન્ટીજર સમ, ઇન્ટીજર એ એનો એરે અને ઇન્ટીજર એન, આ સ્ટેટમેન્ટ કેટલી વખત રન થશે? તો કે એક વખત. તો હું અહીંયા ફ્રિક્વન્સી કાઉન્ટ લખીશ એનું 1. તમે બુકમાં જોશો તો તમને દેખાડશે આવું બધું કે આ બાજુ પ્રોગ્રામ લખેલો હશે અને ટેબલમાં એ બાજુમાં એની ફ્રિક્વન્સી ગણેલી હશે. દેન આ ફંક્શન પછી આ આપણા જે આ બ્રેકેટ છે એને ઇગ્નોર કરો, કેમ કે કંઈ ખાસ કોઈ પ્રોસેસ કે એવું નથી, મતલબ મેમરીમાં કંઈ જતું નથી. દેન આ સ્ટેટમેન્ટ છે કે એસની વેલ્યુ ઇનિશિયલાઇઝ થાય, તો આ સ્ટેટમેન્ટ કેટલી વખત રન થશે? તો આ સ્ટેટમેન્ટ અગેન એક વખત, આ સ્ટેટમેન્ટ પણ એક વખત. ધેન હવે તમારી પાસે અહીંયા આવી છે લૂપ. આ લૂપ ક્યાંથી જાય છે? તો કે 0 થી લઈને એન સુધી. એનો મતલબ કે આમાં શું થશે કે સપોઝ કે એનની વેલ્યુ હું 5 લઈ લઉં તો 0 એ કમ્પેર થશે, પહેલાં 0 આવશે, 0 લેસ ધેન એન, ધેન 1, 2, 3, 4, 5. 5 લેસ ધેન 5 પણ કમ્પેર થશે બટ અંદર નહીં જાય. ક્લિયર? સમજાય છે કે આ આઈ લેસ ધેન 0 કેટલી વખત રન થશે? તો કે 1, 2, 3, 4, 5 અને 6. એટલે કે એન ઇક્વલ ટુ 5 હતું બટ આ સ્ટેટમેન્ટ જે છે તમારું આ વાળું સ્ટેટમેન્ટ એ કેટલી વખત રન થાય છે? તો કે n+1 ટાઈમ્સ. એટલે કે આ મારું સ્ટેટમેન્ટ રન થયું n+1 ટાઈમ. અને આ લૂપ કેટલી વખત ફરશે? તો કે લૂપ ફરશે કે જ્યાં સુધી આ સપોઝ કે આપણે n5 રાખી તો આ અંદરવાળું સ્ટેટમેન્ટ એ કેટલી વખત રન થશે? તો કે એની વેલ્યુ 0 હશે ત્યારે રન થશે, 1 હશે, 2, 3 અને 4. 5 હશે, 5 લેસ ધેન 5, તો લૂપની અંદર નહીં જાય. એનો મતલબ કે આ અંદરવાળું જે અમારું સ્ટેટમેન્ટ છે એ 1, 2, 3, 4 અને 5 વખત રન થશે. બટ 5 શું હતું મારું? એનની વેલ્યુ. સપોઝ કે એનની વેલ્યુ 7 હોત તો 7 વખત રન થાય. એનો મતલબ કે આ અંદરવાળું સ્ટેટમેન્ટ છે મારું n ટાઈમ રન થશે. ક્લિયર? ફર્સ્ટ સ્ટેટમેન્ટ મારું એક વખત,
સેકન્ડ સ્ટેટમેન્ટ અગેન એક વખત, દેન આ ફોર વાળું સ્ટેટમેન્ટ એન પ્લસ વન ટાઈમ્સ, આખી લૂપની અંદર જેટલા બી સ્ટેટમેન્ટ છે એ એન ટાઈમ્સ, અને છેલ્લે આ રિટર્ન એક વખત થશે તો આ વન. તો આ જે આ આપણને દરેક વસ્તુ મળી એનો સરવાળો કરો તો તમને કંઈક ફંક્શન મળશે. તો કે વન પ્લસ વન પ્લસ વન એટલે થયું મારું થ્રી, એન્ડ એન પ્લસ વન પ્લસ એન તો કે એન પ્લસ વન પ્લસ એન તો કે એન પ્લસ વન એન પ્લસ એન એટલે ટુ એન પ્લસ ફોર. તો તમને અહીંયા દેખાશે કે એને થ્રી લખ્યું છે, મેં ફોર લખ્યું છું, બટ આપણે પ્રીવિયસ એક્ઝામ્પલમાં પણ જોયેલા કે કોન્સ્ટન્ટની કોઈ કિંમત નથી. તો હવે તમને આવું એક ફંક્શન આપી દીધેલું છે કે એફ ઓફ એન ઇક્વલ ટુ ટુ એન પ્લસ ફોર. આની કોમ્પ્લેક્સિટી શું થાય? તો કે ડાયરેક્ટ તમે આન્સર આપી શકો કે જેની હાયેસ્ટ કોમ્પ્લેક્સિટી હોય એ એનો આન્સર થાય. અગર તમને આ વસ્તુ નથી સમજાવાની અથવા નથી સમજાતી તો પ્રીવિયસ લેક્ચર જોઈ લો, એમાં ખબર પડશે કે આ એફ ઓફ એન છે તો આના ઉપરથી હું આની કોમ્પ્લેક્સિટી શું લખી શકું? તો કે ઓર્ડર ઓફ એન. કઈ રીતે? તો કે આ ફોરને રિપ્લેસ કરો એનથી, એન પ્લસ એન એટલે થ્રી એન, આ સીને ઇગ્નોર કરો તો ફાઇનલી તમને મળશે એન. તો કે આ જે પ્રોસેસ કરી આપણે એને કહેવાશે ફ્રીક્વન્સી કાઉન્ટ. અગર થોડું કન્ફ્યુઝિંગ લાગે છે તો હોલ્ડ ઓન, આપણે આના એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. બટ કહેવાનું એ છે કે આ રીતે તમે કોઈ પણ અલ્ગોરિધમ ઉપરથી એની ફ્રીક્વન્સી ફાઇન્ડ આઉટ કરી શકો. તો એ ઘણા નેમ થાય તો પછી આપણે પ્રોગ્રામ રન કરી તો એની કોમ્પ્લેક્સિટી કઈ રીતે ફાઇન્ડ થાય? તો એના માટે તમારે શું કરવાનું રહેશે કે કાઉન્ટર વેરિયેબલ લઈ લો અને જેટલા બી સ્ટેટમેન્ટ છે એની પાછળ કાઉન્ટ પ્લસ પ્લસ લખતા જાઓ. એટલે કે ઇનિશિયલી એની વેલ્યુ ઝીરો હશે, દેન આપણે જેટલી વખત પ્રોગ્રામ રન થશે એ પ્રમાણે તમને ખબર પડશે. ફોર એક્ઝામ્પલ આપણી પાસે આ જ હતું તો ટુ એન પ્લસ થ્રી છે. હવે આમાં હું એનની વેલ્યુ 10 આપું તો મને મળશે 23 સ્ટેપ્સ. એ જ રીતે એનની વેલ્યુ 100 આપું તો 203, 1000 આપું તો 2003, 10,000 તો 20,003. તો આમાં શું ખબર પડે કે જેમ આ એનની વેલ્યુ વધે છે એ રીતે સ્ટેપ્સ વધતા જશે. તો આપણે આ શરૂઆતના લેક્ચરમાં પણ ક્યાંક જોયેલું કે નંબર ઓફ ઇનપુટને અને એની કોમ્પ્લેક્સિટીને ડાયરેક્ટ રિલેશન છે. ક્લિયર? અને બીજી વસ્તુ તમે એ પણ જોઈ શકો કે આ ત્રણ છે, આ ત્રણ એ કોન્સ્ટન્ટ છે, નેગ્લેજિબલ છે. કેમ કે 2000 સ્ટેપ કહો કે 2003 સ્ટેપ કહો, એટલો કોઈ ખાસ ફરક પડે નહીં. એનની વેલ્યુ નાની હોય ત્યારે ફરક પડે, બટ આ એનની વેલ્યુ 100,000 લઈ લો તો 200,000ની સામે 200,000 સ્ટેપ કહો કે 203 સ્ટેપ કહો, કંઈ ખાસ ફરક પડતો નથી. ક્લિયર? તો આના ઉપરથી જે મેં વાત કરેલી પ્રમાણે કે પ્લસ થ્રીની કોઈ વેલ્યુ પ્લસ થ્રીની વેલ્યુ નેગ્લેજિબલ છે તો ફાઇનલી તમને ફંક્શન આવું કંઈક મળે કે એફ એન ઇક્વલ ટુ ટુ એન, જેમાં આ તમારો કોન્સ્ટન્ટ, તો ઓર્ડર ઓફ એન અથવા તો ઓમેગા ઓફ એન, તમને જે ઠીક લાગે તે લખી શકો. તો આ રીતે ફ્રીક્વન્સી કાઉન્ટ કરીને તમે કોમ્પ્લેક્સિટી પણ ફાઇન્ડ કરી શકો. તો હવે તમને એક્ઝામમાં આવું કંઈક કદાચ પૂછી શકે કે ફોર એક્ઝામ્પલ તમને આવું આપેલું છે, સમ ઇક્વલ ટુ એ પ્લસ બી, એક જ સ્ટેટમેન્ટ છે કે જેમાં એ અને બી કોન્સ્ટન્ટ છે. તો વાયવામાં આ પૂછાતો ક્વેશ્ચન છે કે કોઈ પણ કોન્સ્ટન્ટ હશે એની ફ્રીક્વન્સી એની કોમ્પ્લેક્સિટી ઓર્ડર ઓફ 1 છે. ઉતાવળમાં ઓર્ડર ઓફ 0 અથવા તો 0 કહેવાવાળા બહુ બધા છે, બટ કોઈ પણ કોન્સ્ટન્ટની કોમ્પ્લેક્સિટી 0 ક્યારે પણ ન હોઈ શકે. તો ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન વાયવામાં એવો પૂછાય કે મિનિમમમાં મિનિમમ કોમ્પ્લેક્સિટી કેટલી હોય? તો કે મિનિમમમાં મિનિમમ કોમ્પ્લેક્સિટી 1 હોય. રીઝન કે કંઈક તો કામ કરે છે નહીં. સપોઝ કે તમે 5 ઇનપુટ આપો તો 5 ઇનપુટ તો લે છે ને, ભલે 5 વખત લે છે, પણ કંઈક તો કામ કરે છે. અગર કોમ્પ્લેક્સિટી 0 છે તો એ પોસિબલ નથી. ક્લિયર? તો ઓર્ડર ઓફ 0 નહીં, બટ એને કહેવાશે ઓર્ડર ઓફ 1. કોઈ પણ કોન્સ્ટન્ટ નંબર હશે, પછી 7 હોય કે 7000 હોય કે 70000 હોય, અગર એ કોન્સ્ટન્ટ છે તો એની ફ્રીક્વન્સી એની કોમ્પ્લેક્સિટી ઓર્ડર ઓફ 1 થશે. એટલે કે તમને આવું પૂછેલું હોય કે એક ફંક્શન છે એફ ઓફ એન ઇક્વલ ટુ 30,000 અને એફ ઓફ એન ઇક્વલ ટુ 2, તો આ બેમાંથી કયું ફંક્શન બેટર છે?
तो बे फंक्शन सेम ज छे। रीजन के आ जे छे एनी कॉम्प्लेक्सिटी ऑर्डर ऑफ वन कहवाय अने आनी कॉम्प्लेक्सिटी ऑर्डर ऑफ वन कहवाय। तो बे फंक्शन नी कॉम्प्लेक्सिटी सेम छे, आ खाली तो बनी सके 30,000 इनपुट ले छे अने आ बनी सके खाली बे ज इनपुट ले छे। क्लियर। तो हवे बीजू एक्जाम्पल छे कि तमने एवुं पूछेलू होय कि फोर आई इक्वल टू वन टू एन अने अंदर छे ए प्लस बी, तो आ फंक्शन केटली टाइम रन थशे, तो कि एन प्लस वन टाइम्स आ लाइन, अने आ नीचेवाळी लाइन तो कि एन टाइम्स, कारण के आ वन टू एन क्योंकि आ पाछळना एन नो मतलब नथी, घणा एम के एन प्लस टू टाइम थशे, घणा एम के आ एन टाइम थशे ने आ एन माइनस वन टाइम थशे, कोई फेर नथी पड़तो। मेन शू छे तमारुं फोर। તો આના ઉપરથી શું કહી શકાય કે આને આગળ કંઈક કોન્સ્ટન્ટ હશે, આના આગળ પણ કંઈક કોન્સ્ટન્ટ હશે, આ એન ટાઈમ્સ રન થશે અને આ એન પ્લસ વન ટાઈમ રન થશે, તો ફાઇનલી શું રન થશે, તો કે ટુ એન પ્લસ વન ટાઈમ્સ, અને ટુ એન પ્લસ વન ઉપરથી કોમ્પ્લેક્સિટી શું કહી શકો, તો કે ઓર્ડર ઓફ એન। તો બુકમાં તમને આવા સી ને એવી બધી વસ્તુ આપેલી હશે, બટ મારું કહેવું એવું છે કે તમારે એટલું કન્ફ્યુઝન કરવાની જરૂર નથી, તમે સિમ્પલી લખી શકો કે આ જે ફર્સ્ટ લાઇન છે એ મારી ફર્સ્ટ લાઇન કેટલી વખત રન થાય, તો કે એન પ્લસ વન ટાઈમ્સ, આ લાઇન મારી એન ટાઈમ્સ, આગળ કંઈ પણ કોન્સ્ટન્ટ હોય ડઝન્ટ મેટર, એન પ્લસ એન ટુ એન પ્લસ વન, આ એન આ વનને રિપ્લેસ કરશો એનથી તો તમને મળશે થ્રી એન, આ થઈ ગયું તમારું કોન્સ્ટન્ટ, તો ફાઇનલ આન્સર મારો થશે ઓર્ડર ઓફ એન, એટલે કે આ અલ્ગોરિધમ છે એની કોમ્પ્લેક્સિટી થાય ઓર્ડર ઓફ એન। ક્લિયર, થોડું ઘણું ખબર પડી ગઈ છે આઈ થિંક। પછી આપણે આ જે અલ્ગોરિધમ આવા પૂછાય છે આના, તો આને જુગાડથી કઈ રીતે સોલ્વ કરાય એ પણ હું કહી દઉં છું। ધેન નેક્સ્ટ એક્ઝામ્પલ છે તમારું કે ફોર આઈ ઇક્વલ ટુ વન ટુ એન, તો આ એન પ્લસ વન ટાઈમ રન થશે, ધેન અંદરવાળું ફંક્શન અગેન છે, તો આ બહારનું અંદરની જે કોઈ પણ એક લાઈન હશે એ એન ટાઈમ રન થશે, બટ આ પોતે પાછી લૂપ છે એટલે એ પાછું એન પ્લસ વન ટાઈમ રન થશે, અને આ અંદરનું સ્ટેટમેન્ટ અગેન વન એન ટાઈમ રન થશે। સમજાય છે આ લાઈન એન ટાઈમ શું કામ, એન પ્લસ વન ટાઈમ શું કામ રન થશે, તો કે આને આપણે પ્રેક્ટિકલી જોઈ તો કે તમારું આ છે ફોર આ ઇક્વલ ટુ વન ટુ ફાઈવ છે, અને અંદર મેં પાછું લખ્યું કે ફોર જે ઇક્વલ ટુ વન ટુ થ્રી, તો આઈની વેલ્યુ વન હશે ત્યારે આ વન ટુ થ્રી ત્રણ વખત રન થશે, ધેન અગેન આઈની વેલ્યુ ટુ આવશે ત્યારે ફરીથી એક બે ને ત્રણ વખત રન થશે, ધેન આઈની વેલ્યુ થ્રી આવશે તો ફરીથી એક બે ત્રણ વખત, મતલબ કે આ આઈની દરેક વેલ્યુ માટે આ આખી લૂપ ફરે છે, તો આઈની એન વેલ્યુ માટે એન પ્લસ વન ટાઈમ આ લૂપ ફરશે અથવા તો એન ટાઈમ ફરશે। ક્લિયર, સમજાણું। તો હવે આનું સિમ્પ્લિફિકેશન કરી તો શું થશે, તો કે એન પ્લસ વન, એન પ્લસ વન, એન ઇન્ટુ એન એટલે પ્લસ એન સ્ક્વેર પ્લસ એન પ્લસ એન, તો કે આમાં હાયેસ્ટ પાવર શું મળી મને, તો કે હાયેસ્ટ પાવર મળી મને એન સ્ક્વેર, બાકી બધું એનની વેલ્યુ, તો પ્રીવિયસ જે રીતે ભણેલ એ પ્રમાણે ફંક્શન કંઈક મળશે તમને, અને એ ફંક્શનના આધારે તમે કહી શકો કે એની કોમ્પ્લેક્સિટી આવશે ઓર્ડર ઓફ એન સ્ક્વેર। તો આ તમને કંઈક ફંક્શન મળે છે અને ફાઇનલી હાયેસ્ટ પાવર કંઈક મળે તમને એન સ્ક્વેર, તો તમને આની કોમ્પ્લેક્સિટી કહી શકો ઓર્ડર ઓફ એન સ્ક્વેર। તમને આવી રીતે સી લખો હોય તો સી લખો, અથવા જે મેં મેથડ શીખવાડી એ પ્રમાણે પણ લખી શકો, બે મેથડ અવેલેબલ છે અને બે કરેક્ટ છે। ક્લિયર, તો હવે આપણે આ જ વસ્તુ જુગાડથી સોલ્વ કરવી હોય તો શું કરવાનું, તો કે યાદ રાખવાનું કે નેસ્ટેડ લૂપ કેટલા છે। નેસ્ટેડ લૂપનો મતલબ કે આ જે મેઇન લૂપ છે એની અંદર જે બીજી લૂપ હોય, તો એન ઇન્ટુ એન થશે, ફોર એક્ઝામ્પલ કે આ એન છે, આ બીજી વખત એન આવે, તો હવે આની કોમ્પ્લેક્સિટી શું થાય, તો કે એન ઇન્ટુ એન। તમને આવી રીતે આપેલું હોય કે એક ફોર લૂપ છે એ એન સુધી ચાલે છે, કોઈ પણ વેરિયેબલ હોય, તેન એની અંદર ફરીથી બીજી ફોર લૂપ છે એ ફરીથી એન લૂપ સુધી ચાલે છે, એની અંદર અગેન ફોર લૂપ છે એ એન આ ફરીથી એન એન સુધી ચાલે છે, તો આની કોમ્પ્લેક્સિટી શું મળે, તો કે આ ફોર લૂપ ઇન્ટુ આ ફોર લૂપ ઇન્ટુ આ ફોર લૂપ, કારણ કે આ જેટલી વખત ચાલશે આની એક વેલ્યુ માટે આ આખી લૂપ ફરશે અને આની એક વેલ્યુ માટે આ આખી લૂપ ફરશે, તો ઇન શોર્ટ જેટલી તમને લૂપની અંદર લૂપ આવે એટલી એનની પાવર થઈ જાય।
તો આમાં શું હતું તમારી પાસે 4 ની અંદર 4 તો n સ્ક્વેર, આની અંદર તમારે ફાઇનલ આન્સર શું આવે n ક્યુબ, ક્લિયર? બટ ખાસ ધ્યાન રાખવાનું કે નેસ્ટેડ 4 હોવું જોઈએ. પછી આવું હોય કે આ 4 છે, આ 1 ટુ n ચાલે છે, પછી કંઈક સ્ટેટમેન્ટ છે, પછી બીજું 4 છે, તો આ 4 અલગ છે અને આ 4 અલગ છે. નેસ્ટેડ 4 હોય ત્યારે આપણું આ ફોર્મ્યુલા કામ આવશે. તો નેક્સ્ટ એક્ઝામ્પલ છે, તો અહીંયા જોઈ શકો છો કે તમે 1 ટુ n, તો અત્યારે એન પ્લસ સમથિંગ જે પણ હોય આ n ટાઈમ્સ ચાલશે, દેન અગેન આ આઈ, તો આઈની મેક્સિમમ વેલ્યુ n છે, તો આ n ટાઈમ ચાલશે, દેન જે ટુ n આઈ n ટાઈમ ચાલશે, તો n ઇન્ટુ n ઇન્ટુ n. તો આના ઉપરથી હું શું કહી શકું કે આની કોમ્પ્લેક્સિટી n ક્યુબ છે. અને થીટા, ઓમેગા, બીગો કંઈ પણ લખો, મોટા ભાગે આપણે પૂછાય છે બીગો, તો આની કોમ્પ્લેક્સિટી બીગો ઓફ n ક્યુબ, ક્લિયર? દેન હજી એક એક્ઝામ્પલ કે આની અંદર શું છે, તો કે n n ને n, બટ અહીંયા ક્યાં સુધી ચાલે છે, તો કે આ n ટાઈમ્સ, અહીંયા સુધી ક્યાં સુધી ચાલે છે, તો કે n સ્ક્વેર ટાઈમ્સ, અને અહીંયા ક્યાં સુધી ચાલે છે, તો કે n ક્યુબ ટાઈમ્સ. તો આમાં ત્રણેયને એનની પાવરનો સરવાળો થશે, કારણ કે આમાં શું થાય, તો કે એન ઇન્ટુ એન સ્ક્વેર ઇન્ટુ એન ક્યુબ. બેઝિક મેથમાં શું થાય, 3 ને 2 5 ને 1 6, એટલે કે એનની 6 પાવર, ક્લિયર? આની અંદર 1 2 ને 3 એનનો સરવાળો. પણ આ ઉતાવળ ન થઈ, એક્ઝામની અંદર આવડતું હોય તો લોકો આવી ભૂલ કરે છે. આનું મલ્ટિપ્લિકેશન થાય, એટલે કે એન પ્લસ એન પ્લસ એન કરો તો 3n થાય, જે ખોટું છે. એક્ઝેક્ટલી શું કરો છો તમે, તો કે એન ઇન્ટુ એન ઇન્ટુ એન, ત્રણેની એક એક પાવર છે, તો 1 + 1 + 1 એટલે એન ક્યુબ પાવરનો સરવાળો થાય. તો 3 + 2 + 1 એટલે કે ફાઇનલી મને મળશે એનની 6. આટલું બેઝિક મેથ તો આઈ થિંક તમને આવડતું હશે, મારે એક્સપ્લેન કરવાની જરૂર નથી. બટ શું છે કે ઘણી વખત આવડતો ક્વેશ્ચન પૂછાઈ જાય તો ઉતાવળ થઈ જાય છે. દેન નેક્સ્ટ એક્ઝામ્પલ છે કે તમારી પાસે જે હમણાં વાત કરેલી પ્રમાણે અહીંયા શું છે તમારી પાસે, તો કે આ n છે અને આ j સુધી ચાલે છે. j ક્યાં સુધી જાય છે મારો n, તો અગેન n, તો આ નેસ્ટેડ લૂપ છે. તો આ આટલાનું આઉટપુટ શું આવશે મારું, તો કે n સ્ક્વેર, કંઈક આગળ કોન્સ્ટન્ટ હશે એને અત્યારે ઇગ્નોર કરીએ છીએ આપણે. અને આ લૂપ ક્યાં સુધી ચાલશે, તો કે n ટાઈમ્સ, તો n, તો ફાઇનલી મને શું મળે, n પ્લસ n સ્ક્વેર એવું કંઈક ફંક્શન મળશે. તો સી આનું કંઈક મને મળશે n સ્ક્વેર, આનું મળશે n, અને આ તો કોન્સ્ટન્ટ છે, તો ફાઇનલી તમને આવું કંઈક મળશે. અને આના ઉપરથી તમે શું લખી શકો, ઓર્ડર ઓફ n સ્ક્વેર. આમાં ખાસ ધ્યાન રાખવાનું શું છે, તો કે આ નેસ્ટેડ લૂપ છે, બટ આ નેસ્ટેડ લૂપ નથી. તો નેસ્ટેડ લૂપ કેટલી છે, તો કે 2, તો એક n ને બીજું n, એટલે n ઇન્ટુ n, 2ની એક એક પાવર, એટલે n સ્ક્વેર. આમાં એક જ લૂપ છે, તો n, અને આ કોન્સ્ટન્ટ, તો 1 + n + n² n² + n + 1. હવે આવું ફંક્શન આપેલું હોય તો, જે પ્રીવિયસ લેક્ચરમાં આપણે એક્સપ્લેન કરેલું કે 1ને રિપ્લેસ કરો nથી, દેન 2nને રિપ્લેસ કરો n² થી, અને ફાઇનલી 2n² આ થઈ ગયો તમારો c, એટલે મને આન્સર મળે ઓર્ડર ઓફ n સ્ક્વેર. આઈ હોપ કે તમને આજના લેક્ચરમાં બધી ખબર પડી ગઈ હશે. તમારા પ્રેક્ટિસ માટે અમુક અહીંયા એક્ઝામ્પલ છે સ્ક્રીન ઉપર, તમે જોઈ શકો છો, જાતે પ્રેક્ટિસ કરો. ન સમજાય તો મને પૂછી શકો છો, તમે બુક પણ રિફર કરી શકો છો. જલ્દી મળશો આપણે એક નવા લેક્ચર જોડે. પણ જો અગર લેક્ચરમાં ખબર પડી છે તો પ્લીઝ લાઇક કરો, જેથી મને ખબર પડે કે તમને થોડું ઘણું તો સમજાય છે. અગર ગમે છે તો તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરો, અને સબસ્ક્રાઈબ નથી કરેલું તો એ રિક્વેસ્ટ કે સબસ્ક્રાઈબ કરો. જલ્દી મળશું આપણે અપકમિંગ લેક્ચર્સ જોડે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, તમારા ફેમિલીનું પણ ધ્યાન રાખો, અને આવજો.